કચ્છની કામણગારી માંડવી બંદરની શીતલ પાર્શ્વ જિનાલય આરાધના ભવનમાં દીક્ષામૂર્ત મહોત્સવ રંગેચંગે સંપન્ન થયો હતો. ભાડલી કોઠા હાલોલમાં રહેતા ચંદ્રિકાબેન બાબુલાલજી ટીમરેચા તેઓ તેમના પરિવાર અને હાલોલ જૈન સંઘ સાથે કચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કલ્પતરુ સુરીશ્વરજી મહારાજ સાહેબ પાસે દીક્ષાનું મુહૂર્ત લેવા માંડવી આવેલ હતા. તપગચ્છ જૈન સંઘ માંડવીના ઉપક્રમે દીક્ષાર્થી ચંદ્રિકાબેનના સ્વાગત માટે ઢોલ શરણાઈના નાદ સાથે આઝાદ ચોકથી કેટીશા રોડ થઈ ભવ્યાથી ભવ્ય સામૈયું કાઢવામાં આવેલ હતું. સામૈયામાં દીક્ષાર્થી અમર રહો સંઘની દીકરી દીક્ષાલે આજનો દિવસ કેવો છે, સોના કરતાં મોંઘું શું, સંયમ સંયમ જેવા નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કલ્પતરુ સુરીશ્વરજી મહારાજ સાહેબે દીક્ષાનું મુહૂર્ત કાઢી આપ્યું ત્યારે દીક્ષાર્થી હર્ષના નાદ સાથે ઝૂમી ઉઠ્યા હતા. દીક્ષાર્થી ચંદ્રિકાબેન બાબુલાલજી ટીમરેચા ભાડલી કોઠા હાલોલ આગામી તારીખ 10/12/2021 રોજ સંખેશ્વર મધ્યે સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરી દીક્ષા ગ્રહણ કરનાર હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહ અને જયેશભાઈજી શાહે જણાવ્યું હતું. કચ્છાધિપતિએ સંયમ જીવનનું મહત્વ સમજાવેલ હતું.